એમાં આ બધા સિચ્યુએશન પ્રેશરમાં ફક્ત સમગ્ર પોલીસ તંત્ર, માની લો કે આજે ગુજરાતમાં 150 આઈપીએસ ઓફિસર છે, તો એમાંથી આંગળીના વડા ગણાય 4 કે 5 જ એવા મર્દ અધિકારીઓ છે જ્યાં કોઈને વશ નહીં થાય અને ન્યાય આપશે. હવે આવા નિષ્ઠાવાન લોકોની સંખ્યા વધારે હોય તો મહિલાઓની સુરક્ષા વધારે સુદૃઢ થાય એવું મને લાગે છે. બિલકુલ રુઝાનજી, તમે કઈ પ્રતિક્રિયા આપવા માંગો છો? તો કે તમે આટલું સારી રીતે વાત કરી કે તમે પ્રેશરમાં ના આયા, તમે જે ગણતરીના 4-5 આઈપીએસ છે એમાં છે, તો બીજા લોકો બીજા આઈપીએસ ઓફિસર જેમ તમે ભણ્યા છો, જેટલું તમને નોલેજ અપાયું છે, જેમ જે રીતે તમે પાસ થયા છો, એ લોકો બી પાસ થયા છે, તો એ લોકોમાં કેમ એવું નથી આવતું સાહેબ? કારણ કે આઈ એમ સરપ્રાઈઝ જ્યારે આજે આ મને આજે ખબર પડી કે પોલિટિશિયનો ફોન કરે છે અને કહે છે કે ભાઈ, એને પોલિટિશિયન બી સીએમ ઓફિસને ક્યાં એમને આટલી બધી વાત કરી, એટલે આઈ મીન આ તો બહુ જ ઘટિયા અને ગંદી ચીજ કહેવાય કે આપણે આપણા સીએમ તો એટલે જે બી સીએમ હતા એ વખતે એ બેસ્ટ ગણાતા હોય, પણ આવી રીતે એ લોકો આવા નાની એક નાની બાળકીની એફઆઈઆર રેપમાં કરે. જ્યારે જ્યારે ના આજની તારીખમાં ના આજની તારીખમાં હું સાંભળું છું આ પ્રાઇમ મિનિસ્ટર કે આ હોમ મિનિસ્ટર કે આ બધા કહે કે અમારી બી છોકરીઓ છે, અમારી 3 છોકરીઓ, અમારી 2 છોકરીઓ, પણ હવે એ લોકોની છોકરીઓ છે તો એ લોકો આ ભૂલી જાય છે ને આવી રીતે ફોનો કરે છે? એ લોકોને શરમ નથી આવતી? ને એઝ એન સર એઝ એન આઈપીએસ ઓફિસર આઈ સેલ્યુટ માય સેલ્ફ, બટ મારે એવું કહેવું છે કે તમે એ વખતે આ થયું તો યુ શુડ હેવ કમ આઉટ એન્ડ યુ શુડ હેવ ફોટ ફોર ઇટ લાઈક વોટ યુ આર ટ્રેનિંગ રાઈટ નાઉ. ને બીજા બી આઈપીએસ ને કારણ કે અગર આવું થતું રહે છે, જેને કે અત્યારે પંજાબ નો કેસ હોય એ બી પોલિટિકલ જ કેસ ગયો છે ને, પેલી છોકરીની એફઆઈઆર ના લેવાય 17 વર્ષની છોકરીની, ને 17 વર્ષની છોકરીએ છેલ્લા આપઘાત કર્યો ત્યારે હવે હવે સસ્પેન્ડ થયો તો પેલો નીચે કોઈ એએસઆઈ બીએસએને સસ્પેન્ડ કર્યો એઝ યુઝ્યુઅલ. મારો એક ક્વેશ્ચન હતો કે હવે શું વાતો થઈ રહી છે? સમાજ બદલો, સમાજમાં બદલાવ લાવો, આ કરો તે કરો, કાયદા બદલો. સમાજમાં બદલાવ લાવો, પણ શરૂઆત ક્યાંથી કરવાની? ઘરથી કરવાની કે એજ્યુકેશન સિસ્ટમથી કરવાની? સૌથી પહેલા તો અગર આ સાંભળીને મારે હજી આપણે તો અત્યારે જ ઇલેક્શન ગયું, તમે પોતે જ જોશો આપણી વિધાનસભામાં કેટલા હવે મારે એટલે છે જ બધા આંકડાઓ, હવે ક્યાં અત્યારે આંકડાઓ બોલાવો છો કે કેટલા આપણા રેપિસ્ટો, હવે ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, ને આપણા લોકોએ જ આપણા લોકોએ જ એ લોકોને વોટ આપ્યો છે. અને મેં તો કહું ને કે આઈ મીન આ બધી જે ચીજો થઈ રહી છે, વી આર આવરસેલ્વ્સ, આપણે પોતાની પગે કુહાડી મારીએ છીએ ને પછી રડીએ છીએ કે અમે મેં અમારી જોડે આવું થયું, તો લેટ અસ ભોગીએ, આપણે બધા ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ભોગી રહ્યા છીએ, બીજું શું કહીએ. પણ હવે શું જરૂર શું છે? સમાજમાં બદલાવ, આજે જ આક્રોશ નીકળ્યો છે, જન આક્રોશ થયો છે, સમાજના પોઈન્ટ ઓફ વ્યૂ બાદ દેશની દિશા કદાચ બદલાશે. બદલાવી જોઈએ, હાઈ ટાઈમ કે બદલાવી જોઈએ. ના તો હું તો કહું છું આ બેટી બચાવો ભૂલી જવાનું, બહેનો બચાવો ભૂલી જવાનું, બેટી વધાવો બચાવો ભૂલીને બેટી હટાવો જેવું થઈ જશે. અત્યારે આ સીન થઈ રહ્યો છે. રોજનજી એ પણ ખબર હોવી જોઈએ કે જે જનાક્રોશ નીકળ્યો એ જનાક્રોશમાં કોણ કોણ જોડાયા? હકાવી નાખ્યા હતા, એટલે એમાં કોઈ ના નથી. પણ અલ્ટિમેટલી જયારે આપણે વોટ કરવા જઈએ છીએ ત્યારે તો આપણે આ લોકોને જ આપીએ છીએ ને વોટ, કે જે લોકો પાસે કેસીસ હોય છે. ગુજરાત વોચ કરીને એક સારી એનજીઓ હતી, એને બધા હિસાબ આપ્યા છે કે આટલા બધા કેસીસ છે, તો બી આપણે જેને વોટો કર્યા છે, આપણે એમાં અત્યારે એ પોઈન્ટ એક આપણા માટે આઈ સાઈડ આપણા માટે ગંદી પોઈન્ટ છે. કમિંગ બેક ટુ જે તમે કહો છો ચેન્જીસ જોઈએ, હું તો કહું છું યસ, આપણા જે ફેમિલી સિસ્ટમ્સ છે, ફેમિલી સિસ્ટમમાં આપણે જેને કે આઈ ઓલવેઝ લાઈક ટુ સે કે છોકરીને છોકરાને ઇક્વલી ટ્રીટ કરવાનું. અગર આજે હું અહીંયા થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ કે જેને મને ઇક્વલી ટ્રીટ કરી છે, હું એટલે આજે અહીંયા બેસી છું અને તમારી જોડે વાત કરી શકું છું, ને જે બી મને મારા પેરેન્ટ્સથી પ્રેરણા મળી છે. બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે આપણે જે સોસાયટીની વાત કરીએ છીએ, સોસાયટીએ અને ફેમિલીએ જ્યારે છોકરી જોડે, એક તો છોકરીને તમારી ફ્રેન્ડ તરીકે રાખો, તમારી દીકરી શુડ બી યોર ફ્રેન્ડ, એટલે શું એ તમને એની જોડે કંઈક થાય તો એ તમને આવીને કહી શકે. That door should be open. અને પછી જ્યારે તમને કહે છે ત્યારે તમે એને દબાઈ ના દો.
તમેને દબાવો છો કેમ, કારણ કે તમે વિચારો છો કે ચલ ને હવે તે તો થઈ ગયું પણ મારા ગામમાં નામ બગડશે યા ચાર જણમાં નામ બગડશે. હવે આ ચાર જણ કોણ છે મને આજ સુધી ખબર જ નથી પડી લાઈફમાં, કે લોક ક્યાં કહેંગે એ બી મને હજી ખબર નથી પડી, પણ એ જે ચાર જણ નામ બગાડશે એટલે બિચારી આપણે છોકરીને ચૂપ બેસાડી દીધી છે. એટલે છોકરી પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ખોવે છે અને એનું એનું આખી મેન્ટલ સ્થિતિ એ થઈ જાય છે કે આ તો મારે સહન કરવાનું જ છે. અને આના પર ને પેલો જે છૂટી જાય છે કે એક કે સાથ ક્યાં ના અબ દૂસરે કે સાથ કરેંગે, યા તો છૂટ ગયે એટલે બીજા જોડા રપલા કરે છે. રાજનજી ક્યાંક કાયદામાં છીંડા છે એના કારણે આવા લોકોની સંખ્યા વધતી જાય છે તેવું લાગી રહ્યું છે. આપ શું કહેશો કે જે ખરેખર બળાત્કારીઓના જે કાયદા છે એમાં સુધારો વધારો કરવો જોઈએ કે જે કાયદા છે એનું વ્યવસ્થિત પાલન કરવું જોઈએ? એક તો બે વસ્તુ છે આમાં. એક તો કાયદા છે, કેટલાક કાયદા તો એકદમ એડિક્વેટ ના ફર્સ્ટ ક્લાસ છે આઈપીસી, તો એમાં સામાન્ય સુધારો મને લાગે છે કે પર્યાપ્ત થઈ જશે. દાખલા તરીકે 354 કોઈ પણ મહિલાની છેડતી કરવામાં આવે, ઇવન એની સાડીને પણ કોઈ અડે, એના સાડીના પલ્લુને પણ અડે, તો 354નો ગુનો બને, કોઈ પણ કોન્સ્ટેબલ એની ધરપકડ કરી શકે. હવે વસ્તુ આવી ગઈ એને અમલ કરવાની, ત્યાર પછી સવાલ એ થાય કે ભાઈ આ જે છે બેલેબલ છે, હવે તમે પકડો એટલે પોલીસ તરત જ 5 મિનિટમાં એને બેલ આઉટ કરી દે, કારણ કે ઇટ ઇઝ અ બેલેબલ ઓફેન્સ, એટલે એને નોન વેલેબલ બનાવવું જોઈએ એવું મારું મંતવ્ય છે. આખા હિન્દુસ્તાનમાં નોન વેલેબલ માટે 5 મિનિટનું કામ લાગે પાર્લામેન્ટ. આવો એક આરોપ રાજનજી લાગી રહ્યો છે પોલીસ ઉપર કે જયારે એ એફઆઈઆર લખતા હોય છે ત્યારે એક એવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે કે જેના કારણે આવનારા દિવસોમાં તમને બેલ મળી જતી હોય છે, કદાચ છૂટી પણ જતા હોય છે. ધાક પીછોડ કરતા હોય છે. બળાત્કારનો કેસ છેડછાડમાં પરિવર્તિત થઈ જતો હોય છે. નહીં નહીં એવું નથી, આ તો કાયદામાં જ જોગવાઈ છે ને, કારણ કે 354 ની કલમ લગાવે જેમાં બળાત્કાર નથી થયો પણ બાકી કોઈને છેડછાડ કરી છે, કોઈના સાડી ખેંચી છે, કોઈના વાળ ખેંચ્યા છે, ગમે તે આવું કંઈ કરે તો એ 354 ની કલમ બને, એટલે એ તો બેલેબલ જ છે, એટલે તો એમાં એ નથી, એટલે પેલો માણસ બેલ આઉટ થઈ જાય. એ જ રીતે દાખલા તરીકે હું એક જગ્યાએ ડીએસપી હતો અને એક બેન મારી પાસે આવ્યા, નાની 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 વાત તો છે પણ એમાં જબરદસ્ત ધ્યાન આપવા જેવી જરૂર છે. અને એને મને કીધું કે સાહેબ મને એક છોકરો દરરોજ હું શાકભાજી લેવા જઉં છું, તમારે છેડછાડ કરે છે, હું શું છેડછાડ કરે છે? એટલે હું ત્યાંથી નીકળ્યો, ખૂણા ઉપર જે ત્યાં ઉભો હોય છે અને નીકળે એટલે તરત કે મેરે સપનો કી રાની કબ આયેગી તું આવું બોલે છે. એટલે મેં તરત જ પોલીસ સ્ટેશનનો ફોન કર્યો કે ભાઈ આ બેનને હું મોકલું છું અને તમે એમની ફરિયાદ લઈ લો. તો પોલીસનો એમના સ્ટેશનના ઇન્સ્પેક્ટર છે, એમને ખબર નહીં કે આવું ગીત ગાય એમાં તો ગુનો કયો મને, તો ભાઈ હું જાતે જ ક્યાં ગયો અને આઈપીસી ખોલીને બતાવ્યું કે 509 છે એમાં કોઈ પણ મહિલા સાંભળે એ ગીત ગાવું એ ગુનો બને છે, એ કોગ્નિઝિબલ છે અને તમે ગુનો દાખલ કરો તો એ થઈ જાય. ત્યાર પછી દાખલા તરીકે કોઈના ચારિત્ર ઉપર, કોઈ મહિલાને ચારિત્ર ઉપર કંઈ પણ તમે શંકા કરો અથવા આક્ષેપ કરો કે તું કેવી છે હું જાણું છું, આમ કરે તેમ કરે અથવા તું ખરાબ ચાલચાલ ગતની છે, એવું કે તો આઈપીસીમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે. રાજનજી આ બધા ભાગના એક જ સેકન્ડ, આ બધા કાયદાઓ તો છે પણ એનું પાલન ક્યાંક નથી થતું. ના કહો હવે કહું, એટલે એક તો એની અજ્ઞાનતા છે એક, અને એનું પાલન નથી કરતા. હવે એક એક સરસ મજાનો દાખલો આપું. હું ડીએસપી બનાસકાંઠા હતો ત્યારે, અત્યારે જે સાયન્સ એન્ડ ટેકનોલોજીના એસીએસ એડિશનલ ચીફ સેક્રેટરી રવિ સાય સક્સેના એ ડીએમ હતા. એટલે હું જોઉં સૌથી પહેલા તો હું એ કરું કે ભાઈ આ જિલ્લામાં જેટલા ગુંડા બદમાશ એ હોય એના નામ આપો અને એની દરખાસ્ત કરો. ત્યારે પાસા હતા ગુંડા ધારા, એટલે એક માણસનું નામ આવ્યું તો કે આ માણસ શું કરે.